સ્વામિનારાયણ હરે. સંવત 1889 શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો ને પાગને વિશે મોગરાના પુષ્પનો તોરો ધારણ કર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ સદા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનને વિશે અચલ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ના આવે? મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછે છે કે મહારાજ, ભગવાનના જે અચળ નિષ્ઠાવાળા ભક્ત, એટલે ખરેખરા ભક્ત છે, એને કોઈ જાતનો વિક્ષેપ આવે કે ના આવે? મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે જે નિષ્ઠાવાળા છે એને તો આવું જ ના જોઈએ ને કોઈ જાતનો. એને તો ભગવાનનું ભજન છે, નિષ્ઠા છે, દ્રઢતા છે, સેવા ભક્તિ કરે છે, તો એને કોઈ જાતનો વિક્ષેપ આવે કે ના આવે એ પ્રશ્ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો યોગ નિષ્ઠા છે અને બીજી સાંખ્ય નિષ્ઠા છે. તેમાં યોગ નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત, તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે અને સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત, તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ ચારણ વિદ્યાધર ગંધર્વ દેવતા એ સર્વેના જે સુખ તેને સમજી રાખે તથા 14 લોકની માહિલી કોરે જે સુખ છે તે સર્વેનું પરિમાણ કરી રાખે છે. આ સુખ તે આટલું જ છે અને સુખની કેળે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે સુખ, તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્ય નિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય. મારે કહેવા પ્રમાણે યોગ નિષ્ઠા અને સાંખ બે નિષ્ઠાઓ છે. સાંખશાસ્ત્ર અને યોગશાસ્ત્ર આ બે વસ્તુ છે. એટલે સાંખ અને યોગ બે શાસ્ત્રો, દર્શન જેને કહેવામાં આવે છે, એ યોગ છે. એ આપણને ભગવાનની સાથે યોગ કરવો એવું કહે છે કે જગતમાં ક્યાંય યોગ કરવા જવો તો ભગવાનની સાથે યોગ, એટલે પ્રીતિ. અને સાંખ છે એ આપણને પણ જગત બધું ખોટું કરાવે છે. એટલે એ સાંખશાસ્ત્ર શું કહે છે, સાંખ દર્શન, કે આ મનુષ્યના સુખ છે, દેવતાના સુખ છે, એ ચારણ આદેક બધા જે આપણે સિદ્ધ ને બધાના છે સુખો છે, એ બધા સુખો પણ નાશવંત છે. એ બધા સુખોની અંદર કાંઈ ભગવાન સિવાય કોઈ વસ્તુનું એમાં સુખ નથી હતી. અને આ બધા જગતના સુખો બધાનું પરિમાણ કરી રાખે કે આ બધા સુખો એ આટલા છે, આટલા સમય માટે છે અને પછી અંતે કાંઈ છે નહીં, એવું બધું સાંખ આપણને શીખવાડે છે. સાંખશાસ્ત્ર એટલે આ જગત ખોટું, બધા જગતના સુખો ખોટા, દેવતા અને એમના જગતના એમના બધા સુખે લોકો બધા નાશવંત થઈ જાય છે. જેમ ગુણાશ્રમ કહ્યું, પ્રકૃતિ પુરુષ સુધી પ્રલય કોઈ પણ જાતનું ત્યાં રહેતું નથી, એક ભગવાન વસ્તુ રહે છે. ત્યારે એ સાંખ આપણને એ બધું શીખવે છે કે આ બધું છે, એ બધા સુખોની અંદર દુઃખ રહેલું છે. આમ દેખાય આપણને સુખ છે પણ એની પછવાડે દુઃખ છે. માયામય જેટલું સુખ છે એટલું દુઃખ વગરનું હોય ને, એમ ગુણાતાન સ્વામી પણ આપણને વાતમાં કર્યું છે કે આ બધું આપણું મનુષ્યનું સુખ જુઓ તો મનુષ્યના સુખની અંદર પાછું દુઃખ તો છે નહીં. એ સારું બધું મહેલ ને બંગલા ને મોટર ને પૈસા ને ટકા બધું દેખાતું હોય પણ કેટલી વિટમ ના હોય એની અંદર. એટલે રાજા બી દુખ્યા, રંક બી દુખ્યા, ધનપતિ દુઃખિત વિકારમાં, વિના વિવેક ભેક્ષબ દુખ્યા, દોસંત સુખી, એ બધા સુખોનો તમે જુઓ તો રાજાઓને પણ સુખ નથી. એને ચિંતાઓ છે, વ્યથાઓ છે, આ છે, રાજ લેવું છે, વળી કોઈ ચડી આવે છે, આ છે, બધી અનેક જાતની ઉપાધિઓ રાજાઓને પણ છે. રશિયા અમેરિકન છે કે નહીં અત્યારે, કંઈ છે સુખ? બહુ સુખ બધું આમ જોઈએ દુનિયામાં ખરેખરું છે, પણ બિચારાઓને એમ કે આ વધારે રાજ કરે છે, ઓલો કહે છે વધારે, કે બીજા રાજ્યોમાં સામ સામા ટકરાવું, અગર સામ સામ આવી જવું, બધી સમૃદ્ધિ છે, બધું સુખ છે, બધી એમની સગવડો સુવિધાઓ, છતાં પણ એકબીજા સામ સામા. એવી રીતે રાજ્યો આપણા મોટા મોટા હતા, મોટા મોટા રાજાઓ હતા, એને પણ આ બધું વસ્તુ મૂકી. અને એવું જ્યારે સમજાવ્યું હતા તો મોટા મોટા રાજાઓ રાજ મૂકીને પણ ચાલ્યા ગયા, એમાં દુઃખ સમજાયું ત્યારે. એટલે જો રાજ્ય છે પણ છતાં સુખ નથી, રંકને પણ નથી, પૈસાદારને પણ નથી, એટલે એ બધા સુખો તો છે આમ, પણ એ સુખોની પાછવાળે દુઃખ પણ એટલું જ છે.
એટલે સ્વામી કહે છે એનું પણ પરિમાણ કરી રાખે કે ભાઈ આ સુખ આટલું છે પણ એની સાથે આ વસ્તુ છે, એટલે સુખની પછવાડે દુઃખ રહેલું છે હકીકત વસ્તુ છે. કે ભગવાનનું સુખ એવું છે કે એની પછવાડે કોઈ દુઃખ નથી, એમાં કોઈ દુઃખ નથી, એ ભગવાનનું સુખ જ એવું છે. એટલા માટે કહે છે કે આ પ્રમાણે દુઃખે સહિત એવા જે સુખ એમાંથી વૈરાગ પામે. આ બધા દુઃખવાળા સુખ છે, આ સુખ છે ખરા પણ એની પછવાડે દુઃખ છે. અને આપણે બહુ વિચાર કરીએ તો દરેકને કે આપણે દરેક નાના મોટા બધાને એ પ્રમાણનું છે છે ને છે દુઃખ આપણને લાગે છે, પણ પછવાડે પછી કેટલું બધું દુઃખ છે. સ્વામી કહે છે એક આ પ્રમાણે જગતના સુખ માટે માણસ માત્ર એને પણ છતાં એની અંદર એને દુઃખ આવ્યા વગર રહેતું જ નથી. કે જ્ઞાની હોય, ધ્યાની હોય, ભજની હોય, કે મોટા બુદ્ધિવાળા હોય, કે જગતમાં ડાયા હોય, પણ એ બધાને એ દુઃખનો અનુભવ થઈ જાય. એ સુખ લેવા જાય છે પણ દુઃખનો અનુભવ એની પછવાડે રહેલો છે. એ દરેકની અંદર એ પણ પરિમાણ કરી એનું સમજણ કરી રાખે કે ભાઈ આ પણ દુઃખવાળું સુખ છે અને અંતે મૂકવાનું છે, એ પણ હકીકત છે. ગમે એટલું હશે તો પણ અંતે મૂકી દેવાનું છે. આંખ મીચતા કંઈ છે નહીં, અંતે મૂકવાનું છે કે આપણી પાસે કશું સાથે આવતું નથી. સગા સ્નેહી સંબંધી એનું સુખ હોય તો એ પણ આવવાનું નથી. પૈસા ટકા મેલ મોલા તો એનું પણ આવવાનું નથી, એ પણ અંતે તો અહીં રહી જ જવાનું. એ બધા દુઃખનું પણ આપણે જાણી રાખ્યું હોય અને એક ભગવાનને વિશે જ આપણને જો પ્રીતિ રહે, આવી સ્વાય કંઈક સમજણનું બળ એ શાંખવારાને રહે. શાંખવારો છે એને શાંખ આપણે દરરોજ જો ન કરીએ તો આપણને દુઃખ દુઃખને દુઃખ જ રહે. કારણ કે વસ્તુ ભૂલવાની છે, વસ્તુ નાશવંત છે, એટલે એને આપણે એની અંદર પછવાડે જો શોક કર્યા કરીએ તો પછી દુઃખ રહ્યા જ કરે. કારણ કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે. હવે માણસ મરી ગયાની પછવાડે આપણે દુઃખ કરીએ કે રોઈએ એ આપણે હાઈ પહેલાં તો છાતી ઘૂંટતા આવું બધું મટી ગયું. પહેલાં બહુ લોકો કાણે કૂટાકૂટ કરતા હતા, આપણે એવો રિવાજ હતો બધો, પણ હવે બધા રિવાજો નીકળી ગયા. પણ કેમ તો રોવું કે એની પછવાડે કૂટવું કે એની પછવાડે માથું કે ગમે એટલા વિચારો કરીએ તો એ ગયેલી વસ્તુ કંઈ પાછી આવવાની. કારણ કે એ પહેલેથી નિશ્ચિત જ છે કે આ જન્મ્યા એને મરવાનું છે જ. એ પછી નાની ઉંમરમાં મળે કે મોટી ઉંમર મળે આપણને થાય કે આ ભાઈ બહુ નાના હતા ને બહુ હારા હતા ને બધું ગયા, પણ આવી ગયા એટલે શું? એની પછવાડે બધું ગમે એટલું તમે શોક કરો, ગમે એટલા એની પછવાડે ધમ પછાડા કરો, તો એ કંઈ પાછી વસ્તુ આવવાની છે નહીં. એટલે નિશ્ચિત વસ્તુ હતી એવું જો સમજણ રાખી હોય તો આપણને કોઈ દુઃખ ના થાય. જેમ પર્વતભાઈનો દીકરો 20 વર્ષનો હતો અને જાણ એને મહારાજે ટેડું આવ્યું તો ચાલી નીકળે, ત્યારે એને જાણતા હતા કે આ મૃત્યુ તો છે જ અને એ મરવાનો છે, પછી એની પછવાડે શોક શું કરવો. એમને એવું જ્ઞાન હતું તો એમને મહારાજની પાસે ચાલ્યા ગયા, કંઈ દુઃખ ન થયું, ક્લેશ ન થયું. દેવજીભાઈનો દીકરો 20 વર્ષનો, નેનપુરના દેવજીભાઈ હતા, 20 વર્ષનો દીકરો અને એમ ઉંમર લાયકને પહેરાવા યોગ્ય હતો. મને મહારાજની ઈચ્છાથી ધામમાં ગયો તો એનો શોક નહીં. બહેરણ કે તમે જાઓ મહારાજની પાસે, ત્યાં ઘીનો ગાળવો લઈને રસોઈ આપજો અને હું ખેતરમાં બેસીને માળા ફેરવી ઘરે કોઈ રાન રડ કોકર કરવા આવે ને જાય પાછા. અરે રોડા માણસો છે એ આપણા અગાવાલા બીજા તે આવે તે આવીને શું દુઃખ ઊભું જ કરે. આપણે ભૂલી ગયા હોય પણ એ આવીને કંઈક બહુ હારો હતો ને બહુ ડાયો હતો ને કાંઈ લેવા દેવા નહીં, પણ છતાંય રોવડાવે આપણને. કાને જાય તો અડઘું રડે, આંગણે જઈને ભૂસ પડે. જો બહુ એ તો એ તો પડે નહીં વાટે. ગુણાચાર સ્વામી લખ્યું છે કે કાન કરવા જાય તો ગાળામાં બૈરાને પુરુષો બેસી જાય અને વાતો કરતા જાય અલગ મલગ બધું જગતની આંખી, અને પછી વચ્ચે ઢેબરાય ખાઈ લે, જરા દેવાનું છે બરોબર સારી રીતે કરીને, પછી ગામની ભાગોર આવે ત્યારે પુરુષો ઓ કરે ને બૈરા કૂટતા રો રો કરતા જાય. પછી આંગણે જાય ત્યારે પડે ભૈયા એના બહુ સારો હતો ને બહુ ડાયો હતો ને ઘણો રૂપાળો હતો ને બધું હતું ને, બીજાના પહેલાં સામાન પાછો રોવડાવે યાદ કરીને. ત્યારે જો સ્વાય કહે છે એ તો એ તો વાટે નહોતું પડવાનું, તો અહીં આંગણે આવીને પછી આ બધું, એટલે એ ગુસાઈટું હતું એ જ છે. પણ સ્વાય કહે છે કે એમ રોવેથી કે પછીથી પાછું દુઃખ કરે એના કરતાં એ વસ્તુ ગઈ છે આવવાની નથી. માટે ભગવાનનું ભજન કરવું એને માટે મોટો ઉપાય એ છે કે ભગવાનનું ભજન કરીએ તો આપણું દુઃખ હળવું થાય અને એનું પણ હળવું થઈ જાય, એને આત્માને શાંતિ મળે. જે ગયો છે એની પછવાડે તમે ભજન કરો, સ્મરણ કરો, તો એના આત્માને શાંતિ થાય અને આપણું દુઃખ હળવું થઈ જાય. પણ જેટલું જેટલું યાદ કરો એટલું આપણને દુઃખ કરતા થાય. કોઈ પણ વસ્તુ પૈસા આવ્યા ને ગયા તો દુઃખ કરીએ એનું, પણ ગયા આવે ને પછી શું મહેનત કરીને પાછું ફરી ચાલો. યુગાંડા ગયું એમ આપણે શું અડાળ્યા, હવે એને સંભાર્યા કરીએ કંઈ પાછું આવે. ગયું જય સ્વામિનારાયણ, એ શાંખ થઈ ગયો કે ના થઈ ગયો? એ શાંખ થયો છે તો અત્યારે બેઠા છે આનંદથી, નહીં તો શું એ થયા જ કરે ને? કેટલા એની પછવાડ મર્યા પણ છે. આપણે સુખ્યા છે કે મારા નીચા વરી એ મોઈને દંડો પાછો અહીંયા જગવી દીધું લ્યો લંડનમાં, પછી એવીને દુકાનો ને એવીને એવી મોટરો ને એ પાછું ચાલુ થઈ ગયું ના થઈ ગયું? ત્યારે તો કહેવાનું શું? પણ એને સંભાર્યા કરીએ
એને યાદ કર્યા કરે, જેટલા વખત સંભાળીએ એટલા વખત યાદ આવે. ઓહો, શું ત્યાં લહેરાતીને બંગલા એ જાઉં જરાની, અહીં તો મોટરનો ઓલા શું પોસ્ટમાં સિક્કા ધબાધબ કરવા જ પડે, અન્ય તો ખુરશી પર બેઠા બેઠા જ વાતો થતી હતી અને બધું બરોબર ટેસ આવતો હતો નહીં. અહીંયા તો જરા બહુ મહેનત કરવી પડે, દાખલો કરવો પડે, પોસ્ટ ઓફિસ હોય કે દુકાન હોય, પણ જાતે જ કરવું પડે બધું. અને ત્યાં જરા ન કરો ચા કરો બધું, ઘરે ન કરો ચા કરી તો ઘરમાં ફગ્યો લેવો પડે, દુકાનમાંય લેવો પડે અને એવું બધું છે. પણ કહેવાનું શું, બધું સંભાળીએ કે અત્યારે કામ આવે તો અહીં ફગ્યો લઈને મંડી જ પડો, જે થવાનું એ થાય તો સુખ આવે. પછી ના ના ફગ્યો લેવાનો આવ્યો ના શું થયું, એ તો બધું સંભાળ્યથી કાંઈ સુખ આવે નહીં, ભૂલવાનું જ છે બધું. જે થઈ ગયું એ ભૂલીએ તો આપણને સુખ આવે. એમ સગા આ જગતનો સુખ છે એ દુઃખવાના રહેલા છે, એટલે આવો શાંખ વિચાર કરીએ તો થાય. શ્રીજી મહારાજે પોતે ના કહ્યું કે કાંકરીએ ગયાના તન મેળો ભરાયો નહોતો, આ શાંખનો વિચાર મહારાજે આપ્યો છે. ખરે જગત એવું છે કે એની અંદર આપણને કેટલી જાતના વિક્ષેપો આવી જાય, કેટલી જાતની મુશ્કેલીઓ આવી જાય, અને એ બધું આપણે જો યાદ કરીએ પાછળનું તો સ્વાઈ કે બધું પાછું આપણને દુઃખ કરતા. જગતના સુખ જગતના બધા એવા છે. એટલે મહારાજે પણ કહ્યું કે કાંકરિયા જ્ઞાન હતા અને મેળો ભર્યો નહોતો, માટે આ બધું એ મૂકવાનું છે, એને યાદ કરવાનું નથી, ભૂલવાનું છે. એમ શ્રીજી મહારાજ તો ભગવાન હતા, એમને શું હતું, પણ એમને આપણને સમજાયું છે કે આ વસ્તુ ભૂલે છૂટકો છે. મહારાજ શ્રીજી મહારાજને મંદવાડ થઈ ગયો, આ બધી જગતની ઉપાધિ આ બધું જોઈને મહારાજને પણ એમ આવ્યું. એટલે મહારાજ તો ભગવાન હતા, પણ કહેવાનું શું છે કે આ બધું એવું છે. માટે જે જે વસ્તુ છે એને શાંખ શાસ્ત્ર આપણને એમ સમજાવે છે. ગુણાત્યાન સ્વામી કહે છે આ ગ્રસ્તને તો કાયમ શાંખ જોઈએ જ, કારણ કે એને દીકરા દીકરી પૈસા ટકા વ્યવહાર ધંધો બીજું ત્રીજું એમ બધા કેટલી જ લો. અત્યારે કેટલાકને નોકરીઓ છૂટી જાય, કેટલાક વેપારને આગ ઉપર થાય, મંદી ચાલે છે, અત્યારે ક્રાસિસ ચાલે છે, બધું આમ વેપારમાં ચાલે ફલાણામાં ચાલે, ફરી તેજી આવી જાય. કેટલી જાતની ઉપાધિ વાળું છે, તેજીમાંય દુઃખ ને મંદીમાંય દુઃખ, બધું સુખ જ નથી કોઈ પણ જાતનો. તે બેસી ગયા બાવા થઈને એને સુખ્યા છે, એટલે એમાં કોઈ આવતા નથી પાછા જે સુખ લેવું છે એમાં. ત્યારે કહેવાનું શું, એમ ભગવાન કે વિના વિવેક ભેગ દુઃખી એને પણ કહ્યું છે. જો એમને પાછો વિવેક ન હોય ને ભગવાનનું સુખ એ ના લે તો એ જગતના વિચારો એને દુઃખ છે. ત્યારે ભગવાનને એમ માટે શું કે આ જગતમાં જેને કાંઈ જ ના જોઈએ એ સુખ્યા છે, બાકી બધું જોઈએ છે ને તો દુઃખ દુઃખ ને દુઃખ છે જ, કાંઈ ના જોઈએ એવા પુરુષો એ સદા સુખ્યા છે. ભગવાન મળ્યા છે, ભગવાન શું એ શું વસ્તુ. ત્યારે સ્વાઈ કે આ જગતની વસ્તુ એવી છે, એટલે એ સ્વાઈ કહે છે એવું બધું આ મહારાજ કે બધું સમજી રાખે જગત ગાંધર્વ દેવતાઓ બીજા ત્રીજા બધા સુખને, એની પછી આ દુઃખ છે અને બધું દુઃખ એ બધું સુખ ગમે એટલું છે તો મૂકવાનું છે, અંતે આપણે છોડવાનું છે. માટે એ બધાના સુખનું પરિમાણ કરી રાખે અને એવી એક સમજણ કરે તો એ માણસને સુખ રહે, એને કોઈ વિક્ષેપો આવે નહીં. શાંખને યોગ બે વસ્તુ જેને સિદ્ધ કરી હોય એને કોઈ દિવસ આ પ્રમાણનો એ વિક્ષેપ આવે નહીં. બાકી વિક્ષેપ આયા જ કરે આપણને, જો વિક્ષેપો આવે પણ એને શાંખ કરી નાખ્યો કે ભાઈ કંઈ નહીં, મહારાજની ઈચ્છા લ્યો, મહારાજની ઈચ્છા એટલું જ આપણે કરીએ એટલે બધું સુખ આવીએ. થવાની વસ્તુ થઈ ગઈ પછી આની પછવાડે ગમે એટલું કરીએ તો કંઈ થવાનું. માટે ભગવાનની ઈચ્છા એવી હશે એમ સમજીને આપણે સુખ્યા રહેવું, કે આવ્યું તો મહારાજની ઈચ્છા થઈ, ગયું તો મહારાજની ઈચ્છા થઈ ગયું, એમ જ આપણે સમજણ રાખીએ તો આપણે કોઈ જાતનો દુઃખ વિક્ષેપ ના આવે. અને એ પ્રમાણે જો જનક રાજા છે એને અષ્ટાવક્ર ઋષિ થકી એ શાંખને યોગ બે સિદ્ધ કર્યા હતા, તો એ જનક વિદેહી ગયા વ્યવહારમાં સંસારમાં રહ્યા તો પણ. એવી રીતે પર્વતભાઈ ગોરધનભાઈ દાદા ખાચરા બધા ભક્તો છે એ બધાના જીવનમાં જોઈએ તો એમને શાંખને યોગ બે સિદ્ધ હતો, તો વ્યવહારમાં સંસારમાં રહેવાથી પણ એમને શાંતિ રહી, કોઈ વિક્ષેપ એમને નડી ન શક્યો. નકર તો ઘડીને વારે વિક્ષેપ આવીને ઊભા રહે છે આપણને. ત્યારે એમ સ્વાઈ કહે છે આપણે પણ એ શાંખને યોગ બે વસ્તુનું સિદ્ધ કરી રાખ્યું હોય તો પછી આપણને દુઃખ ના આવે. છે બધા સુખે છે બધું છે, પણ એની પછવાડે દુઃખ છે એટલું એક નક્કી જીવનમાં થવું જોઈએ કે આપણે જુઓ રાજાનું જુઓ દેવતાઓનું જુઓ ગમે એનું સુખ તમે જુઓ તો એ સુખ કાયમ રહેવાનું છે નહીં, એ સુખ છે એ જવાનું છે, હકીકત વસ્તુ છે. એટલું જ સમજણ રાખીએ તો એ ગમે ત્યારે જાય તો આપણને દુઃખ ના થાય, જાણતા હતા કે એ જવાનું વસ્તુ છે પછી દુઃખ ના થાય ને. પણ પેલું ના એ મારે તો આ પાતાળે જ પાયા નાખ્યા છે ને આવવાનું આવું જ રહેવાનું છે એવું ને એવું રહેવાનું છે, કોઈ દાડો રહ્યું નથી કોઈને પણ રહ્યું. આ જમીનો આ લંડનમાં કેટલા હજારો થઈ ગયા છે ને હજુ હજારો જવાના છે, 100 વર્ષ પહેલાં નથી ને 100 વર્ષ પછી કોઈ નથી, હકીકત વસ્તુ છે. હવે એ બધું જાણી રાખ્યું કે પછી ના મારું જતું રહ્યું કે હું જતો રહ્યો કે મારા સગા જતા રહ્યા કાશ ને એ જતા રહ્યા, પણ કેટલાય ગયા ના અકલવંતા રાજકરણતા મુવા મહારથી, આવા બધા મોટા મોટા હતા સત્તાધારીઓ હતા લશ્કરો હતા જેની પાસે પૈસા હતા સમૃદ્ધિ બધા ગયા, ફરી આપણે ક્યાં રહેવાના. ત્યારે જો એટલું સમજી રાખે તો દુઃખ ન થાય.
નહીં તો આ વિક્ષેપવાળું જગત છે એટલે એને વિક્ષેપ કર્યા વગર રહે નહીં. એટલે એક ભગવાન સાચા છે, માટે ભગવાનનું ભજન સ્મરણ કર્યા કરો. એમાં કોઈ દુઃખ નથી, એમાં કોઈ ઉપાધિ નથી, એમાંથી આપણને કંઈક શાંતિ મળવાની છે. માટે ગમે તે સંજોગોમાં, ગમે તે પ્રસંગોની અંદર, ગમે તે ઉપાધિની અંદર, ગમે તે વિક્ષેપોની અંદર ભગવાનનું સ્મરણ કરવું એના જેવું એ કંઈ વસ્તુ નથી. એ સર્વ દુઃખનું ટાળનારું છે અને સર્વ પ્રકારે શાંતિને આપનાર છે. એટલે સ્વામી કહે છે એની પછવાડે કોઈ પ્રકારે દુઃખ કર્યા સિવાય એનો સાંક કરી નાખો કે રસા પાયા જ નહોતા. રસા એટલે દોયડું આપણને મળ્યું નહોતું. એક ફકીર જતો હતો, એક જતા જતા રસ્તામાંથી દોયડું મળ્યું. એ દોયડું લઈને ખભે નાખ્યું, ખભે નાખીને ચાલ્યો. એ તો અલમસ્તેમાં ચાલ્યો જતો હતો એટલે ખભેથી હરી પડ્યું, નીચે પડી ગયું, પડી ગયું. પછી આગળ ગયો તો કે પેલું દોયડું ક્યાં ગયું એમ જોયું. પછી જોયું, પછી ત્યાંથી એને વિચાર કર્યો કે જો વળી પાછો 2 માઇલ પડ્યું છે ને પાછો જઈશ ચાલીને, ફરી જો કોઈક માણસ એનો ધણી મળી મળશે તો વળી પાછું મારે એને તકરાર થશે અને વળી ઉપાધિ થશે. એના કરતાં રસા પાયા જ નહોતા. એ દોયડું આપણને મળ્યું જ નહોતું, માટે ચાલવા માંડો. એ સુખ્યો થઈને ચાલ્યો ગયેલો. નહીં તો આપણે જઈને પાછા કે મને મળ્યું હતું ને મારું હતું ને પાછો પાછો જાય તો કેટલી તકરાર થાય કે ના થાય, ઉપાધિ થાય. ત્યારે સ્વામી કહે છે જો એને શાંક કરી નાખ્યો તો રસા પાયા નહોતા, દોયડું મળ્યું જ નહોતું, તો ચાલ્યો ગયો, તો સુખ્યો થયો. એમ આપણે પણ આ જગતમાં આ કંઈક આપણને આપણી પાસે આવ્યું જ નહોતું, બસ મળ્યું જ નહોતું કે આપણને એ વસ્તુ હતી જ નહીં, તો સર્વ પ્રકારે આપણને સુખ્યા રહેવાય. નહીં તો ક્ષણે ક્ષણે થાય ને મારી વસ્તુ જતી રહી, હતી જ નહીં. આપણી એક જ વસ્તુ છે કે આપણે જન્મ્યા પહેલાં જગત નહોતું, મૂવા પછી નથી. કે જન્મ્યા પહેલાં આપણે કંઈ જગત હતું નહોતું અને મૂવા પછી પણ આપણે માટે જગત નથી. આ વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું કવિ કહે છે, વચમાં એક વળગી ગયું કે આ મારું, આ મારું ઘર, આ મારા દીકરા, આ મારી સંપત્તિ, આ મારા પૈસા, આ બધું વળગી પડ્યું લો. અને પછી એને માટે દુઃખ થાય, પણ નહોતું જ, પહેલેથી જ નહોતું. અને તમે આંખ મીંચતો પછી કંઈ છે, આટલું જો આપણે સમજીએ તો કાંઈ વાંધો ના આવે. અને મારું જેવા માનો એમાં દુઃખ થવાનું છે, મારું ના માનો એમાં કંઈ દુઃખ નથી. શું દાળિયા રસિક ને અશોક મારો છે, દુઃખ થાય કે ન થાય? પણ બીજાનો એવો ને એવો કંઈ જાય તો વાંધો આવે? જાય કાંઈ નહીં, ગયા ભલે ગયા, પણ રસિક નામ થયું, અશોક નામ થયું, ફલાણા નામ, એમ પોતાનો મનાવ્યું એટલે દુઃખ થઈ ગયો. એમ જેમાં જેમાં મારે કે પોતાનું માને છે એટલે દુઃખ થાય, પણ પોતાનું છે જ નહીં. જો જુઓ તો કંઈ છે, આપણે આપણું પહેલાંય નહોતું, જગત નહોતું ને આ પછી નથી. આ તો વચમાં થઈ ગયું મારું, ઋણાનું બંધ આપણે ભેગા થયા છે. સ્વાય કે મુસાફરખાનું છે, ભેગા થયા ને પછી ચાલ્યા જવાના છે. મુસાફરખાનામાં બધા ભેગા થાય, પછી પોતપોતાના રસ્તે જાય, ગાડીમાંથી હવે ઉતરી જવાના છે, બેઠા ભેગા. પણ એમ આ એક ઋણાનું બંધ આપણા સગા થયા, દીકરા થયા, બાપ થયા, પત્ની થયા, બાપ મા બાપ થયા, કુટુંબ થયા, પરિવાર, આ બધું ભેગું થયું. આપણને હવે ને રસ્તે હવે ચાલ્યા જવાના, ક્યાં કોઈ રહેવાના, કે જેને માટે દુઃખ શું કરવાનું? એના સમય પ્રમાણે સમય લઈને હવે આવ્યા છે, જવાના છે. ત્યારે એને માટે શોક જો ન થાય ત્યારે સ્વાઈ કે આપણે એનું પોતાનું માન્યું છે એટલે દુઃખ થવાનું છે, ન માનો તો દુઃખ નથી. એને છે નહીં, પોતાનું નથી. આત્માને કોઈ નાત જાત કુટુંબ પરિવાર છે? આમાંથી આત્મા નીકળ્યા પછી આપણો આ દેશ રહેવાનો છે, આપણી જ્ઞાતિ રહેવાની છે, આપણા કુટુંબ કોઈ રહેવાના છે? આત્માને ક્યાં કોઈ સંબંધ છે? આત્મા સર્વથી ન્યારો છે, એ તો ભગવાન જ એને વાલા છે. માટે એને ભગવાન સાથેનો સંબંધ કરવાનો છે. ત્યારે જો સાંઈ કે આવી એક સમજણ આપણે કરી રાખી હોય તો આપણને એનું દુઃખ ન થાય. કે વ્યવહારમાં સંસારમાં બીજું ત્રીજું રહ્યા છે એટલે કામકાજ હોવાની સાથે અડીમડીને આપણે કરી લેવાનું છે, પણ આ એક સમજણ હોય તો ગમે ત્યારે નાશ પામે, ગમે ત્યારે એમાંથી ઓછું થાય તો આપણે દુઃખ ન થાય કે મારું જતું રહ્યું, મારું હતું જ નહીં, બસ એટલું જ, રસા પાયા જ નહોતા કે આપણને આ પ્રાપ્ત વસ્તુ થયેલી જ નહોતી, એવી એક સમજણ થઈ ગઈ હોય તો પછી કોઈ દુઃખ ના આવે. એટલે દરેકની પછવાડે સ્વાઈ કે હા છે એ નામ એનો નાશ છે, પણ એ પડવાનું છે, મકાન થયું પણ 1000 વર્ષ પછી પાછું જવાનું છે. એમ હકીકત વસ્તુ છે કે આપણે જન્મ્યા એટલે આપણે જવાના છે, કોઈ અમર રહ્યું નથી, રહેવાનું પણ નથી. ભગવાન એક સાચા છે, માટે એની ભક્તિ કરીને સુખિયા રહેવું. બસ એ સુખિયા થવાનો વિચાર જ આ છે કે આપણે ભગવાનનું સ્મરણ કરીને સુખિયા થઈ જવું. બાકી હવને આપણે વહેલા મોડા જવાનું છે એ નિશ્ચિત છે એમ સમજીએ તો સુખ. એટલે મહારાજ કહે છે આ પ્રમાણે યોગ નિષ્ઠા અને શાંખનું એ સમજણ જો આ રીતે આપણે શાંખની રીતે કરી રાખી હોય તો આપણને દુઃખ થાય નહીં, કોઈ વિક્ષેપ આવે નહીં. અને યોગ નિષ્ઠાવાળાને એ તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, એને યોગ વાળાને બળ હોય, એ જ બળ હોય એને. પણ કોઈક વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કંઈક બીજે પણ ચોંટી જાય, ચોંટી જાય યોગ નિષ્ઠાવાળાને. કારણ કે ઓલી સમજણ નથી ને, એટલે યોગવાળો છે ભગવાનને બળતો રાખે, પણ કોઈ એવો વિક્ષેપ આવી જાય ત્યારે વૃત્તિ પાછી એ થઈ જાય કે ભાઈ કોઈક સારું બહુ દુઃખીને બહુ થતા અને કોઈક વળી પાછો કંઈક આપનાર મળી જાય તો ન્યા થઈ જાય લો.
કે આ તો અહીંયા આપણે આયા ને કંઈ થતું નથી, કોઈક દીકરા દેનારો મળી, અને કોઈ વળી આપણે આ જગતનો દુઃખ એવા હોય, શરીરનો દુઃખ હોય, વ્યવહારનો દુઃખ હોય, ને બધું ચાલ્યા જ કરતું, ભક્તિ તો કરતો હોય, ભગવાનનું બળતો હોય, પણ આ બધા દુઃખને લઈને જો વળી ક્યાંક એવું થઈ જાય તો એને મન પાછું આગું પાછું થઈ જાય, એટલે બીજે પણ વૃત્તિ ચોંટી જાય, બીજે પણ એનું મન ચાલ્યું જાય. જ્યારે સાંખવાળાનું તો થાય ને કે બધું ખોટું છે જગતમાં, કોઈ ઠેકાણેનું વ્રત ચોંટે નહીં. એટલે મારે કે સમજણ રાખવી સાંખની જે એ બહુ ઉત્તમ વસ્તુ છે. કેમ જે યોગ નિષ્ઠા નિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય માટે કંઈક વિઘ્ન થઈ જાય ખરું, અને સાંખ નિષ્ઠા અને યોગ નિષ્ઠા એ બે જો એકને વિશે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં. એને ભગવાનનો ભક્ત છે અને આ સાંખને યોગ નિષ્ઠાવાળો છે એ ભગવાનની મૂર્તિ સિવાય ક્યાંય લોભાય નહીં. ગમે તે વસ્તુ સારામાં સારી મળે, અગર આપણને પ્રાપ્ત થાય, અગર કોઈક એવા દેનારા પણ મળી જાય આપણને, કારણ કે એવા માણસ મળી જાય કે આપણને આ બધું જગતનું સુખ આપનાર મળી જાય, અને આ ભગવાન પાસે થાય બધું ચાલ્યું છે, આ અવરું બધું ચાલે છે. ભગવાનને તમે સાચે ભાવે ભજો તો હોય એ બધું ચાલવા માંડે, અને પેલાને ત્યાંથી આવવા માંડે ત્યારે આપણું કેટલું થઈ જાય. મારે કે જાણે કે આ બધું આપે ને, પણ એક આપે છે કયું, ક્ષણિક આપે છે, આ લોકનું આપે છે, ભગવાનનું કંઈ છે? એટલે આ લોકની સમૃદ્ધિ આપે, દીકરા દેનાર મળે, પૈસા દેનાર મળે, આયુષ દેનાર મળે, બધા ઘણા જાતના માનુષ્યો આપણને રિદ્ધિ સિદ્ધિવાળા છે, પણ એ બધું નાશવંત છે, નાશ પામવાનું છે. માટે એ ભગવાનને વિશે તે નિષ્ઠા ટળે નહીં, અને પેલાની અંદર લેવાઈ જાય ત્યારે મારે કે ભગવાનના ભક્ત છે ને ભગવાન સિવાય બીજું કાંઈ ઈચ્છા રાખવી નહીં. ભગવાન છે એ આપણે માટે ઉત્તમ વસ્તુ છે. એ તારી મૂર્તિ વિના બીજું મને કંઈ આપશો, માં કીર્તન કહીએ છીએ ને કે મહારાજ તમારી મૂર્તિ સિવાય બીજું કંઈ આપશો નહીં, આપણે બીજું કંઈ જોતું નથી. અને જોઈએ ભગવાને આપ્યું છે, સ્વામીએ પણ કહ્યું જોઈએ આપે છે, રોટલા મહારાજે માગ્યા છે કે અન્ન વસ્ત્ર મારા ભક્તોને મળશે, હવે મહારાજ આપે છે આપણે, પછી એ સિવાય આપણે બીજું જો એ લઈશું તો એમાં આપણને એ થવાનું છે. પણ ભગવાનની મૂર્તિ છે તો મૂર્તિ ભેગું તમામ સુખ આવી જાય, લો આ લોકનું આવી જાય અને પરલોકનું આવી જાય. પણ પેલું આપણે જો આ લોકની અંદરની જ મૂકતા હોય તો પેલુંય ના મળે ને પેલુંય ના મળે, પણ એક જ સુખ ભગવાનનું રાખીએ. એટલે મારે કે ભગવાનના ભક્ત દ્રઢ છે, એને આ ભગવાનના સિવાય કોઈ સુખની ઈચ્છા રાખવી નહીં. અને એમ સમજે જે ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિશે રહી જે ભગવાનની મૂર્તિ, અને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત, તેવીના જે જે લોક છે ને તે લોકને વિશે રહ્યા એવા જે દેવ છે, ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે. બસ પછી જો આ એક સમજે કે એક ભગવાન શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ, એમનું ધામ ગુણાતીત અને એમના મુક્તો, આ ત્રણ વસ્તુ સત્ય સનાતન કાયમ માટે રહે છે. બાકી આત્યંતિક પ્રલયમાં બધું ચાલ્યું જાય, પ્રકૃતિ પુરુષ, એનો લોક, એની સમૃદ્ધિ, એનો વૈભવ, એ બધું ચાલ્યું જાય. પ્રધાન પુરુષનું જાય છે, વૈરાટનું જાય છે, અને બ્રહ્માનું જાય છે, સ્વર્ગ લોકનું, મનુષ્યનું બધું ચાલ્યું જાય, કશું રહેતું નથી. એટલે ભગવાન ને ભગવાનનું ધામ ને ત્રણ વસ્તુ કાયમ માટે રહે, બાકી કોઈ વસ્તુ રહેતી નથી, માટે એ સિવાય બીજું કંઈ ઈચ્છવું નહીં. આપણે આ રીતે ભગવાન શ્રીજી મહારાજ એમનું ધામ ગુણાતી મુક્તો, આ બધું વસ્તુ છે, આપણે ધામ ધામીને મુક્ત પધરાય છે, એટલા માટે આ મૂર્તિઓ છે ને એમાં મહારાજ એમનું ધામ ગુણાતી છે ને આ બાજુ મુક્ત, એ ત્રણ વસ્તુ કાયમ છે એટલા માટે મૂર્તિઓ પધરાય, બાકી બધું નાશ પામી જાય. એટલે આપણે એ મુક્તની પંક્તિમાં જઈને બળવું છે. ક્યાં જવું છે? મારે કે આપણે એ અક્ષરધામના મુક્તોની પંક્તિમાં જઈને ભળવું છે, એવો એક વિચાર દ્રઢ રાખો. એ સિવાય બીજું કાંઈ ઈચ્છા રાખવી નહીં, ભલે કામ કાજ બધું કરીએ, પણ ઈચ્છા એક રાખવી કે મારાના ધામમાં જઈને બેસું જ, અક્ષર મુક્તોની પંક્તિમાં જઈને બેસું જ, બીજું કાંઈ ઈચ્છવું નથી, કાંઈ રાખવું નથી. એવો એક મારે કે સંકલ્પ રાખો, એવો એક નિશ્ચય જીવની અંદર કરો, બાકી બધું નાશ પામી જાય છે. આ બધું જો મહારાજે કહ્યું છે બધું નાશ પામે છે, કાંઈ રહેતું નથી. અને આપણે જોઈ શકીએ એ બધું પરિવર્તનવાળું જગત છે, ક્યાંનું ક્યાં થઈ જાય, થળને ઠેકાણે જળ ને જળને ઠેકાણે થળ, કેટલા આ તમે વહેલા આવ્યા છે ને ત્યારે લંડન કેટલું હતું ને અત્યારે કેટલું બધું, આખી દુનિયામાં વિકાસ થઈ ગયેલો, અને વળી પાછું વર્ષો પછી વળી પાછું ઉઠલ પાથલ થતાં પાછું અહીં કાંઈ ના હોય. આ આરબમાં ક્યાં કશું હતું, અમે અમને ગયા હતા એ બધે આરબ દેશો, હાવ દૂર રેતીના ઢગલા, અત્યારે બધા મહેલ થઈ ગયા, એ મોટા રોડ થઈ ગયા, લાઇટો ને ઇલેક્ટ્રિક બધું, અને પેલું નીકળ્યું ને મેંથી ઓઇલ આપણે તેલ, એટલે એના પૈસા આવી ગયા, બધું બંગલા થઈ ગયા, ફરી પાછું હજારો વર્ષ પછી પાછું એ ઢગલા થઈ જશે. પેલા રેતીના હતા એવા ના થાય, કાં દરિયો આવી જશે, કાં મોટા પર્વતો થઈ છે. એટલે આવું બધું જગતની અંદર બધું થયા જ કરે, એટલે એનું કોઈ નિર્ધાર નથી. એટલે ભગવાનનું છે એ સ્થિર છે, કારણ કે આ જગતમાં બધી વસ્તુઓ અસ્થિર છે, એટલે એનું કોઈ ઠેકાણું રહેવાનું નહીં. જ્યારે ભગવાન છે એ સ્થિર વસ્તુ છે, એટલા માટે કે આપણે અહીંયા આવીએ તો ભગવાનની મૂર્તિમાં આપણું મન જો સ્થિર થાય
તો એ મન બરોબર રહે. બાકી બધે જગતમાં જ્યાં સુધી મનને પરવી રાખે તો જગત અસ્થિર છે તો મન સ્થિર ક્યાંથી થાય? અરે આ જગતની દરેક વસ્તુ છે અસ્થિર છે, એટલે એની અંદર આપણે રૂપાળું જોઈને બધું એને મોહ પામ્યા હોય બરાબર, એમાં રોગ થઈ જાય તો પછી એ અસ્થિર છે, એનામાં ઠેકાણું એ રહેવાનું નથી, તો પછી મનમાં સ્થિરતા ક્યાંથી રહે? ત્યારે ભગવાનની એક વસ્તુ એવી છે કે એની અંદર કોઈ પણ જાતની કંઈ વસ્તુ નથી, માટે એની અંદર આપણું મન સ્થિર કરીએ તો સ્થિર થાય. ત્યારે ભગવાન સ્થિર છે એટલે કોઈ દિવસ નાશ પામતા નથી, એની અંદર કોઈ પણ જાતના વિકાર પણ નથી, એમાં કોઈ પણ જાતનો દોષ નથી, એ સર્વ પ્રકારે નિર્દોષ અને દિવ્ય અને સર્વોપરી એવી મૂર્તિ છે. તો મારે કે એને વિશે જો આપણું મન સ્થિર થાય તો પછી આપણે સ્થિરતા આવે, નહીં તો આ મન ચકડોળે ચડ્યા જ કરે. તમે આ જગતમાં જેટલું જોયા કરો, એને જેટલું જેટલું ભોગવ્યા કરો, તો એ મન અસ્થિર રહેવાનું. કારણ બધું અસ્થિર જગત છે, એટલે એ ઘડીક આ થઈ જાય ને ઘડીક આમ થઈ જાય, એટલે શરીરમાં ઘણી જાતના પરિવર્તન થઈ જાય છે, સારું હોય ને કદરૂપું બની જાય, અને આપણી સમૃદ્ધિ હોય ને ચાલી જાય, આપણું સારું હોય ને નરસું થઈ જાય, એવા બધા પરિવર્તન છે. એટલે એ બધું અસ્થિર વસ્તુ છે, એ સ્થિર ના થાય, અને જે સ્થિર છે અસ્થિર ના થાય. ભગવાન સ્થિર છે એમાં સ્થિરતા કોઈ દિવસ આવે જ નહીં, એ કાયમ એક રહે ને એક કહેને એક ચાલુ એમનું હોય, એમની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી, એમાં કોઈ પણ જાતનો વિકાર થતો નથી, એવી ભગવાનની દિવ્ય મૂર્તિ છે. માટે એમાં જો આપણું મન સ્થિર થઈ જાય તો શું કે પછી આપણે કોઈ જાતનો વાંધો ના આવે. એટલા માટે મહારાજ કહે છે કે આપણે એવી એક સમજણ દ્રઢ કરવાની છે કે મહારાજ ધામને મુક્ત આટલી વસ્તુ રહે છે, બાકી બધી વસ્તુ નાશ પામી જાય બસ, તો એની અંદરથી મન ઉકળીને ભગવાનને વિશે અખંડ મન રહે એવો આપણે એક આ વિચાર સાંખનો હંમેશા માટે રાખો. અને યોગ સાથે કંઈ ભગવાનની અંદર જ પ્રીતિ કરવા છે, બીજા કંઈ કરવી છે નહીં, કારણ કે એ કાયમને માટે છે, એ સ્થિર છે, અને એટલા માટે ધામ ધામીને મુક્ત આપણને મહારાજ સ્વામીએ શાસ્ત્રી મહારાજ પધરાવી આપ્યા છે કે આ વસ્તુ કાયમની છે, માટે એની ભક્તિ કરી અને એને વિશે મન કરવું સ્થિર. એમ જાણીને એક ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ રાખે છે, એક રાખે છે, માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. બસ આવો જે ભક્ત છે, જે સાંખને યોગે કરીને બરોબર જેને દ્રઢતા કરી છે, આ ભગવાન સિવાય કોઈ આ વગર જગતમાં રહેતું નથી, પ્રકૃતિ પુરુષ સુધીના સુખ બધા નાશવંત છે, એ સમજીને જે કરે છે એને કોઈ વિક્ષેપ આવે નહીં, બાકી વિક્ષેપ આવી જાય. એથી વચનામૃતમ વંદે પ્રાગજી ભક્તમેવ મનગમ બ્રહ્મ સ્વરૂપમ મુદા વંદે અગ્નપુરુષ દાસ ચરણમ શ્રી યોગિરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમાન જનો જાનમિદં સત્યમ મુચ્યતે ભવબંદનાત્ સજાન સ્વામી મહારાજ અક્ષરપુરુષોત્તમ મહારાજ ભગવાન ખાસી મહારાજ યોગી સ્વામી મહારાજ અક્ષર સ્વામિનારે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 30મું ઘાટના ડંસ બેઠાનું સ્વામિનારે સંવત 1876 ના પોષવધી પડવાને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાજરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની હારે ઉત્તરાદે દ્વાર ઓરડો છે તેની ઓસરીએ ડોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને વિશે ધોળા પુષ્પના તોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિમંડળ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે તો પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, હે મહારાજ, કોઈક સમય તો હજારો ગાંઠ થાય પણ તેનો મનને વિશે ડંસ બેસે નહીં,
અને કોઈક સમય તો અલ્પગાઢ થાય તો પણ મનને વિશે દંશ બેસે છે, તેનું કારણ શું છે? અને ભગવાનના ભક્તને એ મનના ગાંઠની નિવૃત્તિ થયાનો ઉપાય શું છે? મહારાજ, આ પ્રમાણે દીનાનાથ ભટ્ટ જે આમોદના હતા, બહુ વિદ્વાન હતા, મને પંડિત હતા અને ભાગવત આખું ભણેલા હતા, બહુ વિદ્વાન હતા, એટલે એમને આ પ્રશ્ન પૂછ્યો છે. આપણે મહારાજે એમને પૂછ્યું હતું કે તમારા મોક્ષનો અર્થ શું શ્લોક, એમને ખબર નથી પડી. પછી મહારાજે પ્રથમ 54માં જે શ્લોક બતાવ્યો પ્રસંગમાં, જરમ પાસમાત્મા તૃતીય સ્કંદનો 25મો અધ્યાય 25મો શ્લોક, કે આ મોક્ષને માટે આ શ્લોક છે. એટલે ઘણા વિદ્વાનો વાંચી જાય કઈ 25મો અધ્યાય 25મો શ્લોક, કે આ મોક્ષને માટે આ શ્લોક છે. એટલે ઘણા વિદ્વાનો વાંચી જાય કહી જાય, પણ પોતાની અંદર શું ગ્રહણ કરવાનું છે તો જ્યારે મોટા પુરુષ કે ભગવાન એવા મળે ત્યારે આપણને સમજાવે, કે એના સાચા અર્થો સમજાવે, અગર એનું શું રહસ્ય છે આપણને ત્યારે સમજાય. ને કે પુસ્તકો અને ગ્રંથો તો બધા ઘણા વાંચી જ જાય, પણ શું વસ્તુ એમાં છે, કે આપણે શું સમજવાની છે, કે એમાં આપણે કેટલી પરવારી દ્રઢ કરવાની છે, એવો બહુ ખ્યાલ નથી આવતો. પણ એ મોટા પુરુષોને ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે એનો યથાર્થ રીતે પોતે સમજીને બીજાને સારી રીતે સમજાવે છે, અને એ વાત દ્રઢ થાય. વચનામૃત તો આપણે બધા સંપ્રદાય આખામાં વંચાય છે, પણ આ જે શાસ્ત્રી મહારાજે સિદ્ધાંત આપણે સમજાયો એ એની અંદર જ લખેલો છે, એમાંની જ વાતો છે, પણ છતાં એ વાત નથી સમજાતી. આપણું જે જ્ઞાન છે કે આપણે જે આ સિદ્ધાંત છે એ વચનાવતના આધારે જ બધી વસ્તુ છે, ભગવાને ભગવાનના ભક્ત. પણ એ જ્યારે એવા પુરુષો હોય મળે ત્યારે આપણને એ વસ્તુ અંદરથી સમજાય કે ભાઈ આ વાત આની અંદર આ રીતે છે. એમ ગ્રંથો ઘણા માણસો વાંચી જાય, વાંચે પણ કરે નહીં, વિચારે સમજે નહીં. સગળો સાર વાંચી જાય પણ એને જો સમજે નહીં અને એને કંઈ વસ્તુ વિચાર ના કરે તો કંઈ સમજાય નહીં. ત્યારે એવો વિચાર પણ આપે એવા સત્પુરુષો કે જેમને વિચાર દ્રઢ કર્યો છે કે આ રીતે આ વાત છે, તો એને વિશે આપણે દ્રઢ થાય ને આપણું કાર્ય થઈ જાય. એમ દીનાનાથ ભટ્ટ પંડિત ખૂબ હતા, સારા હતા, પણ છતાં આ વસ્તુ મહારાજે જ્યારે સમજાવી ત્યારે એમને ખબર પડી કે આ ભગવાન કેવા મોટા પુરુષ મળે છે, એના થકી આપણું મોક્ષ થાય છે, કલ્યાણ થાય છે. એ વસ્તુ એવી છે, કારણ કે દરિયો બધો દોડેલ, માણસ કેટલા હોય તો આખો દરિયો ફરી વળે, પણ મોતી તો એવા મરજીવા જે માણસોને ખબર હોય કંઈ ડૂબકી મારો તો મોતી આવશે, ત્યારે એને કહો શંખલા જાયા કરે, ડૂબકીઓ માર્યા જ કરે ને, અંદર મહેનત કર્યા જ કરે, દાખલો કર્યા જ કરે, પણ શંખલા હાથમાં આવે. પણ જ્યાં મરજીવા માણસો જાણતા હોય કે અહીંયા આગળ મોતી હોય છે, પાકે છે, કારણ મોતી એ દરિયાની અંદર માછલીઓ જે શરદ પૂનમમાં બિંદુ જ્યારે પડે સ્વાતિના તાર ઉછરીને પકડે છે, અને એના બધા મોતી એની અંદર પછી છીપમાં પાકે, એવા મોતી છે લાખ રૂપિયાના થાય. મોતીને કશું બે કેટલાક મય પડ્યા પડ્યા ઠેઠ જીલે તો એ ફટે ક્યાં થાય, એ મોતીની કિંમત કોઈ નહીં. પણ જે લાખો રૂપિયાની કિંમત થાય છે એ માછલીઓ જ્યારે શરદ પૂનમને સ્વાતિનો મેઘ વરસે છે વરસાદ, ત્યારે માછલીઓ દરિયામાં આમ કૂદી કૂદીને એને અધ્ધરથી ઝીલે, દરિયાના પાણી ભેગું ન થવા દે, અને એ જેવું ઉદ્ધર ઝીલેલું હોય એનું મોતી 1,00,000 રૂપિયા 1.25 લાખ કિંમતી થઈ જાય. અને અંદર આયા પછી પડે અને પીએ તો એ ફટક્યું છે, એમ ખારાશનો ભાગ આવી ગયો એટલે મિતકીની કિંમત ન થાય. ત્યારે એ રીતે એ માછલીઓમાં જ્યાં ત્યાં આગળ જે મોતી પાકતા હોય એ જેને ખબર હોય એને એની ખ્યાલ આવે તો ત્યાં ડૂબકી મારે તો બધું હાથમાં આવે. એમ શાસ્ત્રો બહુ સમુદ્ર છે, શાસ્ત્રો ઘણા સમુદ્રરૂપ છે, એમાં બધી ઘણી વાતો લખી હોય, પણ એમાં આપણે શું સમજવાની છે એ તો જ્યારે એવા પુરુષો આપણને પ્રગટ થાય ત્યારે બધી સમજાવી. એટલા માટે શ્રીજી મહારાજે પણ કહ્યું કે શાસ્ત્રો છે એ સત્પુરુષો થકી સમજવા, આપણી મેળે સમજાય એવું નથી. જો આપણી મેળે સમજાય તો સ્કૂલમાં જવાનું કે કોલેજમાં જવાનું રહે જ નહીં, બધા ઘરે બેઠા સમજી લે. જ્યાં બોલો એક લાઇબ્રેરીમાં બેઠો બેઠો ઘોડે ચડવાનું શીખ્યો અને પછી ત્યાં ગયો સૌરાષ્ટ્રમાં, ત્યાં દરબારને કે લાવો ઘોડો મને ચડતા આવડે, પેલા કોઈ શીખ્યો તકા શીખીને આવ્યો, ચડ્યો ઘોડોને તરત પછાડ્યો, કારણ ઘોડો તરત અસવાર ઓળખે કા બરોબર સમજે છે કે નથી સમજતો, કાને જાણકાર છે કે નથી જાણતો, એ વ્યસ્તાની સાથે ઘોડાને પણ ખબર પડી જાય. અને તરત જ ઉછરીને એકદમ પછાડ્યો, તો કેમ પડ્યા ભાઈ, તો કે હું તો લાઇબ્રેરીની અંદર વાંચીને શીખ્યો હતો, લાઇબ્રેરીને વાંચીને ઘોડે ચઢાય નહીં, એ તો પાછું એવા અનુભવી પુરુષો પાસે જવું પડે.
વકીલો થાય તો પ્રેક્ટિસ કરવી, ડોક્ટર થાય તો પણ પાછું ઇન્ટર્નશીપ કરે છે, શું કરે, ઇન્ટર્નશીપ કરવું પડે. એટલે આ બધા અનુભવ પાછા મેળવવા પડે. કેવા જેને અનુભવ મેળવ્યો હોય ભણ્યા ખરા, પણ પાછો અનુભવ મેળવવાની વાત. એમ આપણે શાસ્ત્રોને વાંચતા ભણતા લખતા વખતા કહેતા સાંભળતું આવડી ગયું કથાઓ કરતા, પણ એમાં સમજવાની વસ્તુ પાછા એવા પુરુષો થકી સમજાય. એમ શું કે ગ્રંથો તો છે, પણ એ વાંચીને કે આપણી મેં તે કંઈ એમાં સમજાતું નથી, વાંચીએ છીએ એટલું જ. પણ જ્યારે એવા સત્પુરુષો મળે ત્યારે આપણને આવા ગ્રંથો છે, એના રહસ્યો છે, સિદ્ધાંતો છે, કે આપણે શું કરવાનું છે એ આપણને સમજાય છે, તે સિવાય સમજાતું નથી. એટલે આ રીતે ગ્રંથો સત્પુરુષો થકી સમજવા, એટલા માટે કહું. જો અસત્પુરુષો થકી સમજીએ તો પછી એમની રુચિ પ્રમાણે એના અર્થો ઘટાવી દે અને આપણને એ રવેડે ચડાવી દે. એક આપણે દ્રષ્ટાંત આપો કે એક બ્રાહ્મણ હતા, તે ગ્રંથ વાંચે ભાગવતનો બહુ સારી રીતે આપણે જેમ અત્યારે વાંચીએ છીએ, પણ એને પોતાને એની કોઈ કમની કથા કંઈ નહીં, એમને એમ પછી છે ને પોતે પાછા દારૂ પીતા હોય, બીજાને એનો કોઈ જાતનો વાંધો નહીં, એવી જાતની એમની પોતાની વર્તન અને એવી રીતની વાત એટલે વાંચી જાય અને કરી જાય. પણ એમાં આવી રીતે જે શાસ્ત્રમાં કોઈ આવી વાત આવે એનો કોઈ નિષેધ વિષેધ નહીં. પછી એક દિવસ એનો છોકરો આવી ગયો, બને તૈયાર થઈને આવેલો, એને એક દારૂની વાત અંદર પ્રસંગ આવ્યો, બહુ નિષેધ આવ્યો એનો, કે દારૂનું એક ટીપું જો એક પીવાઈ જાય તો પણ માણસ નરકે જાય. કારણ એક ટીપું છે કે એ પેલા ઢોરને એના ચામડા પડે તે ઢોર પણ નરકે જાય, આટલું બધું એની અંદર નિષેધ છે. પેલા લોકો કે આ તારો બાપ કોઈ દિવસ વાત કરતો નથી ને તું ક્યાંથી લાવ્યો આ વાત? તો ભાઈ આમાં છે એ વાત, હું તો તમને કરું છું. પછી પેલા બીજે દાડે એનો બાપ આવ્યો ત્યારે કહ્યું, ભાઈ આ ત્યારે એનો બાપ કહે છે, વિચારમાં તો પડી ગયો કે આ વાત છોકરાએ ન કરવાની કરી નાખી, કારણ કે આ તો ખરેખર વાત સાચી છે કે આ શાસ્ત્રોમાં નિષેધ છે બધી વસ્તુનો, અહિંસા પરમ ધર્મ છે, આ દારૂનો નિષેધ છે, આ બધી સુરાપાન ન કરવું, આ બધું શાસ્ત્રોમાં કહેલું છે. અને આ વાત કરી પછી એને કહે શું કહ્યું, તો કે એક ટીપું જો જોડા ઉપર પડે તો એ જોડા જેને ઢોરનું બનાવેલું હોય એ ઢોર નરકાઈ જાય, તો પછી માણસની શી ગતિ થાય, કેવું કહેતા. પછી કે એ કે છોકરો કહેતો તો બરાબર છે, બાપે એને પાઘડી ફેરવી બરાબર છે, કે શું કે જો એક ટીપું પીવે તો એટલો બધો પાપ લાગે, પણ જો વધારે પીવે તો કંઈ પાપ લાગે નહીં. આ તો ટીપાનો નિષેધ છે, કંઈ વધારેનો નિષેધ છે? જેને અરજ બેહાડી દીધો તરત કે એક ટીપાનો નિષેધ કર્યો છે, પણ વધારે પીવાનો કંઈ નિષેધ છે? બાટલે બાટલા ચડાઈ જાય ને કંઈ શું, કંઈ નિષેધ નથી. એટલે એમ બંધ બેહાડી દીધું. કહો તારે કહેવાનું, આમ આવા અસત્પુરુષો મળી જાય તો શાસ્ત્ર એ આપણને શસ્ત્ર બની જાય કે આપણો નાશ થઈ જાય. શાસ્ત્ર છે એ શસ્ત્ર બને, પછી શસ્ત્ર શું કરે, માણસનો નાશ કરી નાખે. એટલે એના એ શાસ્ત્રો આપણને એ થાય ને એના એ શાસ્ત્રો આપણે મોક્ષ કરે. પણ સત્પુરુષ મળે તો, સત્પુરુષો થકી આ ગ્રંથોનું શ્રવણ કરીએ તો એના એ શાસ્ત્રો આપણો મોક્ષ કરી જાય, આપણે ઉર્ધ્વગતિ કરી જાય, એવી વાત આ છે. એટલે મહારાજે કહ્યું કે સત્પુરુષો થકી જ આપણે આ ગ્રંથો સમજવા, અને સત્શાસ્ત્ર અને સત્પુરુષના વચને કરીને જે નિષ્ઠા થઈ હોય પછી ફરે નહીં. આપણી મેં તે કરી હોય તો મન ફાવતા અર્થ કરીને આપણે બધી સમજણ ઊભી કરી હોય, મન ભાવતી કરીને આપણે બધા એ કરી ગોઠવ્યું હોય એ નહીં. સત્પુરુષ અને સત્શાસ્ત્ર બેને કરીને, એકલા સત્શાસ્ત્ર નહીં સત્પુરુષ બેની વાત મળતી હોય, એને કરીને જે નિષ્ઠા જે સમજણ જે દ્રઢતા થઈ હોય એ પછી આપણી ખરેખર સાચી કહેવાય. પોતાની પેલી મનુષ્ય રીતે ગોઠવીને વાત થઈ હોય, મનુષ્ય રીતે પોતે અર્થઘટન કરીને કર્યું હોય એ નહીં. સત્પુરુષો જે કહે છે અને શસ્ત્રાસ્ત્રના આધારે એમની જે વાત છે એ પ્રમાણે હોય તો એ નિષ્ઠા આપણી દ્રઢ થઈ ગયા અને એ સાચી છે. એનાથી હજારોનો મોક્ષ થાય, પોતાનો પણ થાય અને બીજાનું પણ કલ્યાણ થાય. એટલે શ્રીજી મહારાજ આપણને આ સમજાવે છે અને દીનાનાથ ભટ્ટ પૂછે છે કે મહારાજ આ પ્રમાણે કોઈ સમય તો હજારો ઘાટ થાય, આપણે ઘાટ તો કેટલા બધા થાય છે, ખૂબ જ દિવસમાં કેટલાય સંકલ્પ ઉઠ્યા જ કરે છે, કેટલાય વિચારો આવ્યા જ કરે છે, તો પણ એને આ જીવમાં આપણને બેસતું નથી. એટલે શું, જીવમાં એનું બધું રહેતું નથી, કેટલા વેપાર ધંધો બીજું ત્રીજું બધું હોય, કામકાજ બીજું ત્રીજું કરતા હોય, પણ જ્યારે મૂકીએ ત્યારે એનો કંઈ વિચાર નહીં, સંકલ્પ પણ નહીં, એટલે એનું કોઈ વસ્તુ થતી નથી. પણ કોઈ સમય એવી રીતનો એ ઘાટ થઈ જાય પછી એ જીવમાં દ્રઢ થઈ જાય, એ પછી નીકળતો નથી, સાંભળ્યા જ કરે, એ ગમે ત્યાં બેઠા હોય તેનો વિચાર આવ્યા કરે, ગમે ત્યાં એ યાદ આવ્યા કરે, કથામાં બેઠા હોય, ભજનમાં બેઠા હોય, કે દુકાને બેઠા હોય, કે રસ્તામાં જતા હોય, તો પણ પેલું ચાલ્યા જ કરે. અને કેટલી વખત આપણે ઘણા વેપાર બીજું ત્રીજું કરીએ પણ પછી એનું કંઈ સાંભળતું નથી, એનો વિચારે નથી, કશું થતું નથી. એનું શું કારણ છે કે કોઈ વખત હજારો થાય છે તો પણ એનો જીવમાં ડંખ નથી બેસતો, કે યાદ ના આવે પછી ભૂલી જઈએ અને મૂકી જાય, પણ કોઈ એવો એક બેસી જાય છે કે જે વધે સાંભળ્યા કરે, એનું શું કારણ છે?
અને ભગવાનના ભક્તને એ મનના ગાંઠની નિવૃત્તિ થયાનો ઉપાય શો છે? હવે એનો પાછો એ ગાંઠ થાય છે એનો નિવૃત્તિ પાછું કેમ થાય એનો પણ ઉપાય, થવાનું કારણ શું છે અને થાય પછી એની નિવૃત્તિનો શો ઉપાય છે, એ બે વાત પૂછી એમને. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું કારણ તો ગુણ છે. એનું કારણ ગુણ છે. હા, તે જ્યારે તમો ગુણ પ્રધાન હોય ને તેમાં ગાંઠ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય, માટે તેમાં ઘાટનો ડંસ બેસે નહીં. બસ મારે કે આપણે આ ઘાટ થવાનું શું ગુણનું કારણ છે, રજોગુણ તમોગુણ ને સત્વગુણ, ત્રણ ગુણ છે આપણે. એ ત્રણેય ગુણ આપણી અંદર હંમેશને માટે વર્તે છે, રજોગુણ તમોગુણ ને સત્વગુણ. આ ત્રણ ગુણો છે એ દિવસમાં આપણે આયા જ કરે છે. કોઈ વખત તમોગુણ આવી જાય ત્યારે કોકની જોડે ઝઘડવાનું મન થઈ જાય, કોકની જોડે ઝઘડી પડે, કાંતાને મારી પણ પાડે, એવી બધી ધમાલ કરી નાખે ત્યારે જેનો કા તમોગુણનો ભાગ આવી જાય. અને રજોગુણની અંદર આ જગતના વિષય ભોગવાના સંકલ્પ થયા જ કરે, અને સત્વગુણમાં કંઈક શાંતિ વર્ત્યા કરે. આ ત્રણ ગુણો છે. ત્યારે મારા કહે છે આ પ્રમાણે એ તમોગુણની અંદર એને એકદમ ગુમ થઈ જાય, તમોગુણની અંદર બોલે નહીં ચાલે નહીં એવું બધું થઈ જાય છે. પણ કેટલી વખત કેટલી વખત ઝઘડી પડે ને કેટલી વખત તમોગુણની અંદર એવું પણ થઈ જાય, ત્યારે એ એમ કહે છે સ્વામી મારા કહે છે ગુણનું કારણ છે, એ બધા ઘાટ બેસે ના બેસે એમાં ગુણનું કારણ છે. ક્યારેક એવો ગુણ વર્તતો હોય તો બેસે ને ક્યારેક એવા ગુણ હોય તો ના પણ બેસે. એટલે એ તમોગુણની વાત મારે કહે છે કે તમોગુણમાં. અને અને જ્યારે સત્વગુણ વર્તો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે, ત્યારે પેલા તમોગુણની અંદર એવું અંધકાર જેવું એવું લાયા કરે એટલે કાંઈ એવું ના થાય. તમોગુણ અને સત્વગુણની અંદર પ્રકાશ જેવું વર્તે. ને તે સમયે જે જે કાર્ડ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે, એને વિચારે કરીને ખોટા કરે, કારણ સત્વગુણની અંદર તેનો વિચાર સારો રહે છે ને, એટલે આવી તો જાય પણ વિચારને પોતે બહુ વિચાર કરે કે ભાઈ આ યોગ્ય છે કે આ બરોબર નથી કે આની જરૂર નથી, એમ કરીને આપણે એને મૂકી દે. સત્વગુણમાં એવા વિચાર છે કે થાય પણ એને કાઢી નાખે, તમોગુણમાં અન ચાલ્યો જાય એટલે એને ખબર પડે નહીં તમોગુણમાં, અને સત્વગુણનો વિચાર કરીને કાઢી નાખે, માટે તે ઘાટનો પણ દંસ બેસે નહીં. દંસ બેસે નહીં. અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિશે દંસ બેસે. બસ રજોગુણ વસ્તુ એવી છે કે એમાં બેસી જાય. રજોગુણની અંદર જ્યારે વર્તો હોય ત્યારે જે આમ બરોબર આપણા મંદિર જગત વિષયના જગતના સંકલ્પનો વિચાર ઉઠ્યા હોય એ જગતના એ રજોગુણના બધા વિચાર હોય, અને એમાં જો એ પ્રમાણે કોઈ રૂપ જોવાઈ ગયું, અગર કોઈ વાત એવી સંભળાઈ ગઈ તો એ આપણા જીવનમાં દ્રઢ થઈ જાય, અને પછી એનો વિચાર હંમેશ ચાલ્યા કરે. રજોગુણમાં એ વિચારો ચાલે, એની અંદર કોઈ જોવાઈ ગઈ વસ્તુ એવી કે કોઈ વાત સાંભળી ગઈ કે એવી વસ્તુ આપણે થઈ ગઈ તો એ વિચાર ચાલ્યા કરે, પછી સાંભળ્યા કરે, યાદ આવે, પછી એ બધું ભૂલાતું નથી. માટે દંસ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે. બસ એ ગુણની વૃત્તિ છે, રજોગુણ તમોગુણ સત્વગુણ, એની અંદર આ તમોગુણમાં અને સત્વગુણમાં પેલું વિચારે કરીને કારણ નાખે. તમોગુણમાં અંધકારમાં ચાલ્યો એટલે ખબર ના પડે, રજોગુણની અંદર આ વસ્તુ બેસી જાય છે. રજોગુણ જ્યારે ચાલતો હોય ત્યારે જે કંઈ સાંભળ્યું, જે કંઈ દેખાયું, જે કંઈ ભોગવ્યું એ તરત બેસી જાય, એનો વિચાર પછી ચાલ્યા કરે, એ પછી હટે નહીં. અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમયે ઘાટ થાય તે સમયે તે ઘાટ સામું જુએ જુએ પછી આમાં મારે કે જે બુદ્ધિવાળો છે, હવે બુદ્ધિવાળા તો જગતમાં બહુ છે, એને તો કંઈ ખબર પડે જ નહીં. આપણે કહીએ ને જે જગતના બુદ્ધિવાળા, એને તો આ વિચાર જ આવે એની ખબર ના પડે કે આ રજોગુણ ચાલે છે, તમોગુણ ચાલે છે, સત્વગુણ. એ તો ખાવું પીવું લહેર કરવી અને આ જગતના ભોગ ભોગવવાનો આનંદ કરવો, એને તો એ જ વસ્તુનો ખ્યાલ જ નથી. એટલે એવા બુદ્ધિવાળા તો જગતમાં પડ્યા છે, પણ બુદ્ધિવાર તો જે ભગવાનને સંતનો જેને આશરો થયો છે એ સ્વાય કઈ બુદ્ધિ. બુદ્ધિયોગ શું કે જેને ભગવાનને સંત રાજી કરતા આવડે એનું નામ બુદ્ધિ છે. બુદ્ધિ તો જગતમાં બહુ છે, પણ આ બુદ્ધિ કહ્યું કે ભગવાનને સંત જો રાજી થાય એવું કરતા આવડે તો આ બુદ્ધિવાળા છે, ને કારણ તો રાવણે બુદ્ધિવાળો તો કાંઈ કરી ન શક્યું, કંસે હતો અને મહારાજના વખતમાં કહ્યું કે પેલા નાદ ભક્ત બુદ્ધિ વગર બુદ્ધિવાળા ને પેલાના બુદ્ધિવાળા, એમ એમ બુદ્ધિની વસ્તુ નથી. એટલે મારે કે જે બુદ્ધિવાળો છે કે જે મોક્ષની ખપવાળો છે કે જેને કંઈક સત્સંગ છે એ બુદ્ધિવાળા છે, કે એને આ વસ્તુ સમજાય છે કે આપણે આ જગતમાં આવ્યા છે શું કરવાને શું થાય છે, અને ભગવાનને આપણે રાજી કરવા છે કે એ ભગવાનને માર્ગે તે ચાલ્યા છે, કલ્યાણને માર્ગે મોક્ષને માર્ગે જેનામાં કંઈ મુમુક્ષુતા છે એને આ વિચાર આવે, ત્યારે એવા બુદ્ધિવાળાની વાત છે. એને જ ખબર પડે ને કે આ શું થાય છે ને શું નહીં, ને કે પહેલાં તો સમથળ બધું સરખું જ હોય, એને તો આ જગતમાં બધી વસ્તુ ભોગવવાની છે એમ સમજીને ભોગવી જ લે છે, અને એ પ્રમાણે જાણીને પોતાનો કંઈ ખબર નથી, સાર અસારની ખબર નથી, સાચા ખોટાની ખબર નથી, એના પરિણામની પણ ખબર નથી, બધું હમથર ચાલે. પણ પહેલો તો એનો પરિણામ વિચાર કરે,
ત્યારે એને આ બધો ખ્યાલ આવે છે. બાકી જેને ગબડગંધ મારે કંઈ ગબડગંધ જે હોય એને ખબર ના પડે, પણ જે કંઈ આ ડાયો કહેવાતો હોય એને ખબર પડે. ભાઈ વેપાર કરવામાં આવે છે અને પેલાને હમથળ બધું લાગે કે કરો ને વાંધો નથી, ત્યારે ગબડગંધ. એને વેપારની ખબર ન હોય, વ્યવહારની ખબર ન હોય, પૈસા લેવડ દેવડ કરવાની બધી ખબર ના હોય કે એવો ખ્યાલ વગરનું કરતો હોય, ત્યારે એ બધો એને ડાયો નથી કહેવાતો, અરે એ તો બે છે. એવી રીતે આ ભગવાનના માર્ગની અંદર પણ જો માણસ પોતે આ રીતે સમજીને પ્રમાણે વર્તે ત્યારે એને માર્ગે બુદ્ધિવાળો કયો છે. એટલે ભગવાનને માર્ગે જે ચાલ્યો છે એ બુદ્ધિવાળો છે. અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમય ગાઢ થાય તે સમય તે ગાઢ સામું જોઈએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તો હોય તેને ઓળખે. ઓળખે જે બુદ્ધિવાળો છે કે જે ભગવાનને ભજીને ભગવાનને રાજી કરવા છે કે મોક્ષ કરવો છે એને વિચાર આવે કે ભાઈ આ ગાઢ થયો છે માટે આ ગાઢ આપણે યોગ્ય નથી, આ આપણે જરૂર નથી, આને આપણે ભજનમાં કે મોક્ષમાં વિઘ્ન કરનારો છે, પછી એને ટાળે. અને ઘડી ઘડી પળપળમાં સૂક્ષ્મ ગાઢ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં. અને તમારા જેવો કોઈ બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં બે ત્રણ ચાર સ્થૂળ ગાઢ થાય તે તેના ઓળખ્યામાં આવે. બસ એ મારે કહે છે આવા કેટલાય સૂક્ષ્મ આપણે વિચારો દાડમ કેટલાય આવી જાય, કેટલાય ચાલ્યા જાય એ ખબર જ પડતી નથી. પણ મારે કહે જે કંઈક આવો મોક્ષ ખપવાળો જે હોય એને કંઈક સ્થૂળ ગાંઠો જે થાય એનો ખ્યાલ આવે કે સૂક્ષ્મ તો એવા કેટલાય ચાલ્યા કરે જે આપણને ખ્યાલ જ નથી આવતો. થઈ જાય છે બધા પણ છતાં ખ્યાલ નથી આવતો. પણ એવા મોટા એવા સ્થૂળ ગાંઠો હોય એ વળી જો આપણે આવી જે મોક્ષતાથી વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ ગાંઠ આપણે થયો, આ વિચાર આપણને આવ્યો કે આજે જરૂર નથી આપણે એવો. અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ગાંઠ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે. હવે તે વખતે એના સામે દ્રષ્ટિ રાખવાની કે ભાઈ આ વિચાર આવ્યો આપણને. અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે. અને આવી વાતો થાય છે એને ધાર્યા વિચાર કરે. તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ગાંઠ થતા હોય તે ગાંઠને તેની નિવૃત્તિ થઈ જાય છે. બસ એની નિવૃત્તિ થાય, ગાંઠ થયો છે એને પોતે જાણે. અને પછી આ સત્સંગની આવી જે કથા અને વાર્તા કીર્તન ભજન છે એને પ્રમાણે ધાર્યા વિચાર્યા કરે તો પછી એ ગાંઠ છે ધીરે ધીરે ઓછો થઈ જાય એને. અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે. થાય છે. અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. બસ મારે કે સત્સંગ સિવાય કોઈ ઠેકાને આપણને આ વસ્તુ શાંતિ થાય એ વસ્તુ નથી. શાંતિ થવા માટે નહીં આવે છે. બાકી બાળ તો શું કે ઓળીઓ હરગે છે અને વધારે ઓળીઓ હરગાવે. ત્યાં ઘાટની કે નિવૃત્તિ થાય ત્યાં તો ઉલટા આપણને વધારે જે ઘાટ થતા એમાં વધારે વિશેષતા થઈ જાય. એટલે સ્વાઈ કહે છે એક વાર તો દિવાળી નોળી કાયમ છે એ તો આ સત્સંગમાં આવીએ તો જ આપણને પાછી વૃત્તિ વળે, તો આપણા ગાંઠે ઓળખાય અને એ વસ્તુ થાય. ગાંઠ શું છે જ્યાં સુધી આપણે ઓળખાય નહીં ત્યાં સુધી ટાળવાની વાત ક્યાંથી આવે? ત્યારે બહાર તો એ કોઈ વસ્તુ છે ને કે આ ગાંઠ થાય છે ને આ ટાળવાનો છે ને આ કહેવાય કે આ કહેવાય એ તો બધું કશું નથી. અહીં સત્સંગમાં આપણને ખબર પડે છે કે ભાઈ આ સત્સંગ કરતાં કરતાં આપણને આ સારું છે કે આ નરસું છે, આ સત્સંગ કહેવાય આ સત્સંગ કહેવાય, ધર્મ અધર્મ સાધુ અસાધુ જળ ને ચૈતન્ય આ બધી વિવેક ત્યારે આપણને ખબર છે કે ભાઈ આમાં આવા કામ ને ક્રોધ ને લોભ ને શ્વાસવાસ ને એને માન આવા બધા અંદર શત્રુઓ છે, પાંચ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયો છે એની આ ક્રિયાઓ છે. આ બધું આપણને ત્યારે ખબર પડે છે. નકર તો શું કે આપણે આંખ તો જોવાનું તો જોવા માટે બધું જ આપ્યું છે પણ અમુક જોવું છે ને અમુક નથી જોવું એનો વિવેક તો આપણે સત્સંગમાં આવીએ ત્યારે જ થાય ને કોઈ આંખથી જોવાનું તો છે જ, આપણે જોઈએ પણ છે, પણ એમાં કેવું જોવું છે ને કેવું નથી જોવાનું એ બધું વિવેક આપણને ત્યારે અહીંયા સત્સંગમાં આવે. સાંભળવાનો કાન તો છે, સાંભળવાની ક્રિયા કરવાની છે, પણ કયું સંભળાય ને કયું ન સંભળાય એ વસ્તુનો પાછો ખ્યાલ આપણને સત્સંગમાં આવે છે. ત્યારે એ બધું મારે કહે છે સત્સંગ કરતાં આ વસ્તુ આપણનો ખ્યાલ આવે. સાચા પુરુષ મળે તો આપણને આપણા મનુષ્ય જન્મનો શું લાભ છે અને દેહને શું કરવાનું છે, ઇન્દ્રિયોથી કઈ જાતનું કરવાનું છે એ બધો ખ્યાલ આપણને આપે કે કઈ ઇન્દ્રિયો કઈ શું ક્રિયાઓ કરે છે એનો પણ ખ્યાલ આવે. અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તા ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે. તો ઘાટનો નાશ થઈ જાય છે. માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે. માટે મારે કે આ સત્સંગનો પ્રતાપ અતિ મોટો છે. સત્સંગની અંદર જો માણસ આવે હંમેશા કરે તો એનાથી આ વસ્તુ ધીરે 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 બધો ઘસારો લાગે. આપણે જેમ પેલો પાણો હોય પથ્થર એ બહુ કઠણ હોય પણ દોરડી પોચી છે પણ એને કાયમનો ઘસારો હોય તો એ કાપો પાડી દે એની અંદર. લોખંડમાં પણ કાળો કાપો પાડે, દોરડી તો છે પાતળી નરમ પણ છતાં કાયમનો એને ઘસારો પેલા પથ્થર હારે ચાલ્યા જ કરે. પેલા લોકોને આપણે કૂવા ઉપર રાખતા હતા એવું ખેંચવાનું,
પહેલાના જમાનામાં જ્યારે આ બધા વોટરવર્કના મોટરના ઇલેક્ટ્રિકના બધું કશું નહોતું મશીનો, ત્યારે લોકો જાતે ભરવા જતા હતા. અને ત્યાં કૂવા ઉપર પહેલાં ગરેડીઓ ના હોય, પહેલાં તો વળી પાછું હે ચાકરો તો ફરતો હોય ત્યારે, પણ પહેલાં પથ્થરને આમ પથ્થર હોય ને એનેથી આમ ખેંચતા હતા, ભળું કહેતા એ કહેતા એ. એટલે કહેવાનું શું કે કૂવાનું થારાની અંદર એ પથ્થરો કઠણ મૂકેલા હોય અને એની ધારે એટલું દોરડું ઘસાતું હોય કાંઈ માટે, પછી તો ચાકડો થયો ને ચાકડીઓ થયો ને, તો જેમ જેમ સુધારો થયો એમ પછી કઠેડા મૂક્યા ને પછી લોખંડની મૂકી, ગરે પહેલી લાકડાની મૂકી પછી લોખંડની મૂકી, હવે તો મશીનો થઈ ગયા ને વોટરવર્ક થઈ ગયું, પણ પહેલાં એમ પથરારે આમ દોરડા બૈરા ખેંચે તે ઘસારો પડતો. ત્યારે સ્વાઈ કહેજો એ પ્રમાણે એ કઠણ વસ્તુ છે, દોરડી નરમ છે પણ કાયમનો ઘસારો છે, પેલા પથ્થરમાં કાપો પડીએ એમ. સ્વાઈ કે આપણા આ ઘાટ ને સંકલ્પ બધું છે, પણ જો આવો આ સત્સંગ કરીએ તો એ સત્સંગથી એ પણ નરમ પડી જાય અને એ પણ નાશ થઈ જાય. પણ એવો સત્સંગનો આ મોટો પ્રતાપ છે, સત્સંગનો એવો મહિમા છે, કારણ કે એવા કાયમ આપણને એના શબ્દો એના વિચાર આયા જ કરે, એનો સમાગમ કર્યા કરીએ તો આપણા સ્વભાવ ટળી જાય, આપણા ગાઢ સંકલ્પ પણ એ રીતે નાશ થઈ જાય અને ભગવાન સંબંધી વિચારો હંમેશને માટે આવે. માટે સત્સંગનો પ્રતાપ એટલે એવા સાચા પુરુષ જે છે એના પ્રતાપે કરીને આપણને આ વસ્તુ થાય. નકર અત્યારે આવા જીવનની અંદર આવા લંડન શહેરની અંદર એવું કંઈ આ સત્સંગ કરવાનું મન થાય ખરું, અત્યારમાં ઉઠીને વહેલા અહીં આવવાનું થાય જ નહીં, પણ આપણને કાયમ એ શાસ્ત્રી મહારાજે આશીર્વાદ આપ્યો. જો કે બાપાએ આપણને બરોબર રીતે દ્રઢ કરાયો કે ઘસારો પડી ગયો તો આજે આ બધું અહીંયા આવે છે, આ બધું મૂકીને છોડીને અત્યારે સવારના પરોને કે બીજો વિચાર આવે એને બદલે અહીં આવવાનો વિચાર થાય, ત્યારે એ બધો ઘસારો પડી ગયો છે સત્સંગનો બરોબર રીતે આપણને. તો સ્વાઈ કહે છે પેલા અત્યારે બીજા ઘાટ નથી થતા, નકર ઉઠીને બીજા ખાવાના ઘાટ થાય, કાં તો દુકાનના ઘાટ થાય, કાં બીજી રીતના ઘાટો થઈ જાય, કેટલાય ઘાટ સવારમાં ઉઠીને વહેલા એ જ ચાલે, પણ આ તો ઉઠ્યા નથી, ચાલો મંદિરે જવું છે ને આપણે દર્શન કરવા છે ને સમાગમ કરવો છે ને, આ વિચારો જે આપણને આવ્યા છે એ ઘસારો પડે છે. માટે જો એ ઘસારો ન પડ્યો હોય તો આપણને આવે નહીં, એટલે એટલા ઓછા થયા છે હકીકત. કારણ કે ત્યાંથી અહીં આવવું એ આપણે એટલું ઓછું કરીએ છીએ, નાશ કરીએ ત્યારે થાય ને, એટલે જેટલા આપણે આ માર્ગે ચાલીએ છીએ એટલું જગત ઓછું થાય છે. મારે કહે છે ભગવાનને માર્ગે જેટલું ચલાય છે એટલું આપણું જગત ઓછું થયું છે. હમણાં 2-3 કલાક જ્યાં બેઠા, ફરી બપોરના બેસ્યું, સાંજે બેસ્યું, પણ એટલો ગાઢ સંકલ્પ ઓછા થઈ ગયા ને આપણે જગતના, માયાના, સંસારના, ભગવાન ભજવાના થઈ ગયા. ત્યારે જો એવી રીતે કરતાં કરતાં સાંજે એ જીવમાંથી વસ્તુ નીકળી જાય, એટલે સત્સંગનો પ્રતાપ છે કે આવો સત્સંગ જો આપણે કાયમ કર્યા કરીએ તો સાંજે આપણા હૃદયમાંથી બધું જગત માત્ર નીકળી જાય, કે ઘાટ માત્ર નીકળી જાય અને જીવ પરમ સુખીઓ થઈ જાય. અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં. બીજા ગમે એટલા સાધન કરે તો માર કે સત્સંગ તુલ્ય થાય નહીં. હજારો સાધન ઋષિ મુનિઓ આપણે કર્યા છે, ઘણા 60-60 વર્ષ સુધી તપ કર્યા છે, ઘણા ઘણા જાતના બીજા પ્રયત્નો કર્યા છે, તોય પણ ઘાટ પાછા ઊભા થઈ ગયા છે, પાછા તૈયાર થઈ ગયા છે. એટલે સ્વાઈ કે બીજા ખોટી સાધન કરે તો પણ સત્સંગ તુલ્ય આવે નહીં. સત્સંગ એક વસ્તુ એવી છે કે એનાથી આપણા જીવમાં બધા ઘાટ સંકલ્પ વાસના સ્વભાવ બધા દૂર થઈ જાય. એ મોટા પુરુષનો સમાગમ, મોટા પુરુષને વિશે આત્મબુદ્ધિ, એને વિશે પ્રીતિ, એના થકી આપણને આ બધી વસ્તુ નાશ થઈ જાય. બાકી સાધનો તો બધા ખૂબ જ કરે પણ એનાથી કંઈ પ્રાપ્તિ થશે નહીં. એ ઘાટ પાછા ઊભા થશે જ્યારે એવો પ્રસંગ આવી છે ત્યારે. સત્પુરુષ છે કે એવું આપણને એને પછી સર્વ પ્રકારે નિર્વાસની કરી નાખે અને ગાઢ સંકલ્પ પણ એના બંધ થઈ જાય. એટલે મારે સત્સંગનો એવો પ્રતાપ છે, એને તુલ્ય કોઈ સાધન આવે નહીં. કાજે કોઈ સાધને કરીને જે ઘાટે નિવૃત્તિ થતી નથી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય, એટલે રજોગુણ સંબંધી મલિન ઘાટ જેને ટાળવા હોય તેને મન કરો વચને નિષ્કપટપણે સત્સંગ કરો. એને મારે કે શું કરવું, મલિન ઘાટ જે ટાળવા છે એને ઉત્પત્તિનું કારણ કર્યું એ થાય ને રજોગુણ. હવે રજોગુણ રૂપી મલિન ઘાટને ટાળવાની જે વાત છે એની વાત મારે સમજાવે કે શું કહે છે કે મન કર્મ વચને નિષ્કપટ ભાવે સત્સંગ કરો. મનને વચને આપણે આ સત્સંગ કરવાની વાત કરી, મને કરીને સત્સંગ શું કરવો એમાં શું કહ્યું, પણ મારે કે મને કરીને એવા જે સત્સંગ એટલે સત્પુરુષ એને વિશે નિર્દોષ ભાવ કે એને વિશે કોઈ દોષ નથી આ એને આપણી સેવા થઈ. નિષ્કપટ ભાવે જે વર્તવાનું છે મનની અંદર પણ આપણને જે ગાઢ સંકલ્પ વિચાર થતા હોય તો પણ એવા આ પુરુષો આગળ આપણે જે એ કરી દેવું અને એને નિર્દોષ સર્વ પ્રકારે જાણવા એ છે. વચને કરીને એમના ગુણ ગાવા, એને કોઈ દિવસ દ્રોહ ન થઈ જાય, અપરાધ ન થાય, વચનની પણ સેવા છે. તમારે કહે છે મનકર્મ વચને,
દેહ કરીને જેમ કે એમ કરવું, એ પ્રમાણે આજ્ઞા પાડી અને કામ કરી લેવું તો આપણું સર્વપ્રાય. એટલે મને કે મન કરો વચને નિષ્કપડ ભાવે, પાછું કોઈ જાતનું કપટ નહીં. આપણે શું કેટલી વખત બોલવામાં બહુ મોટી થારી પીરસી દઈએ અને મનમાં પાછો કંઈ જ ભાવ ન હોય. એટલે મનનું જુદું ને વચનનું જુદું, પાછું દેહે વર્તવાનું જુદું. મન કર વચને સેવા તો કરે પણ એક એનો મેળ વગરની વાત હોય, ત્યારે એ સેવા નહીં. મનની જે છે, દેહની છે, વચનની, બધી એક જ સેવા હોય કે એને વિશેની દોષભાવ સર્વ પ્રકાર હોય. બાકી વચનમાં આ બહુ સારા છે ને ખરેખરા છે ને પછી પાછાથી કોકને પાછા અવગુણના બે શબ્દો નાખતા હોય, કારણ કે આવી બધી વાત પણ હોય. મહિમા ગાય અને પાછળથી પાછું બે શબ્દો એવા નાખી દે મોરા, તો પેલાને પાછું બધું જીવમાં અવરું પહીએ. એટલે એવી નહીં, મર્દને વિશે જો નિર્દોષ બુદ્ધિ બરાબર સર્વ પ્રકારે હોય તો વચનને કર્મે કરીને આપણને સેવા શુદ્ધ થાય. એટલે નિષ્કપટ એટલા માટે મારે બીજું કે મનકર્મ વચને નિષ્કપટ ભાવે, કોઈ જાતનું કપટ રાખ્યા સિવાય. કપટ છે એ કોઈ દિવસ આપણને સુખ આપે નહીં, કપટ ત્યાં ચપટ છે કે એ કપટી કોઈ દાડો ન તરે, બધા તરી જાય પણ કપટી માણસ એ કોઈ દિવસ તરે નહીં. કારણ કે કપટ છે માણસને, બેસે ઉઠે બધું જોડે વાતચીત કરતો હોય, કેટલાય વખત નથી આપણી જોડે મિત્રો બેસતા હોય પણ એવો કપટી હોય કે આપણને હુવાડી દે અને આપણું બધું સાફ કરી આપે, કહો વાત મીઠી મીઠી કરે આપણી જોડે બેસીને, ભાઈ આમ છે ને તેમ છે ને ફરવું દીકનું, આપણે એટલી બધી બળની કેટલી વાતો કરી નાખે. પણ એના જીવમાં એવું કપટ છે કે આપણે આગળ વધતા હોય કે આપણો ધંધો બરોબર ચાલતો હોય એને કઈ રીતે ડાઉન કરવો એનો જ આખો પેતરો ચાલતો હોય, તો એ કપટ છે. એટલે સ્વામી કહે છે કે આ દુનિયામાં બધા માણસો તરે પણ આ ભગવાનને સંતની આગળ કપટી છે તરતો નથી. કારણ કે ભગવાનને સંતની આરે કપટ, જગતમાં કપટ ક્યાંય કપટ કરેલો, ત્યારે એ સ્વાય કહે છે એવું જ કપટ એ માણસ કોઈ દિવસ તરતો નથી. માટે કપટ ન રાખવું, ભગવાનને સંતની આગળ ઓપન, આપણે જેવું અંદર મનમાં છે એવી રીતે એમની સાથે વર્તવું, એવા ભાવથી એમની ભક્તિ કરવી, એવા ભાવથી આ સત્સંગની સેવા કરવી, તો આપણે સર્વ પ્રકારે તરી જાય બાકી તરે. ત્યારે સ્વાય કહે છે બધી રીતની વસ્તુ પણ કપટ રહિત આપણું જીવન હોવું જોઈએ. જીવનમાં કોઈ જાતનું કપટ નહીં રાખવું. સત્સંગ કરવા બેઠા છે, કલ્યાણ લેવા બેઠા છે, અહીંયા આવીને જો આપણે કપટથી ત્યાં આગળ રહીએ તો પછી આપણો મોક્ષ કેમ થાય? જેનું જેના થકી કલ્યાણ મોક્ષ શું છે એની સાથે આપણે કપટ રાખીએ શું થાય? ત્યારે એ સ્વાય કહે છે એ પ્રમાણે, ત્યારે એમ કોઈ નહીં, કોઈનું થાય નહીં. એમ સ્વાય કહે છે આપણે ભગવાનને સંતને રાજી કરવા છે તો એની આગળ તો શુદ્ધ જેવા છે એવું આપણે એમની આગળ વાત કરી અને આપણા સત્સંગ કરવો કે જેથી કરીને આપણને કંઈ વાંધો આવે નહીં. ત્યારે સ્વાય કહે છે નિષ્કપટ મન કર્મ વચને નિષ્કપટ ભાવે સત્સંગ કરે તો એને આ મલિન ઘાટ છે એ બધા ટળી જાય. એટલે કે મલિન ઘાટ ટળે નહીં, કારણ કે એની અંદર જો આપણે મનુષ્ય ભાવ હોય અને આપણને એની વિશે દોષ આયા જ કરતા હોય તો આપણા દોષ ક્યાંથી ટળે? આપણામાંથી માયા જગત ક્યાંથી થાય? એમાં જાતના સંકલ્પો આપણને થયા જ કરતા હોય તો સ્વાય કહીએ. પણ આપણે ટાળવા માટેનો ઉપાય એ છે કે એમને સર્વ પ્રકારે નિર્દોષ સમજીને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને નિષ્કપટ ભાવે કરીને જો આપણે એનો સત્સંગ કરીએ, સમાગમ કરીએ, આત્મબુદ્ધિ કરીએ તો આપણે મલિનગાર થઈ જાય અને કોઈ દાડો વાંધો ના આવે. તો સત્સંગના પ્રતાપથી એ ગાંઠની નિવૃત્તિ થઈ જશે. વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 30મું વચનામૃત સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વિશ્વમ સહજાન સ્વામી.